स्वाध्याय 8.2 किमत शोधो 37 + 10 = 45 ओछा कोसेक 60 छेद में सेक 30 + cos 60 + cot 45 अंश। हवे अहीं 37 की किमत केटली छे टेबल नी अंदर जो के 1/2 छे पछी अहीं प्लस नी निशानी छे प्लस नी निशानी करवानी 10 = 45 नी किमत टेबल में केटली आपेली छे तो के 1 आपेली छे माइनस कोसेक 60 नी किमत केटली आपेली छे तो के 2 वर्गमूळ छेद में वर्गमूळ में 3। હવે જો અહીંયા મેં ભાંગાકારની નિશાની કરી છે એટલા માટે કે અહીંયા છેદમાં જે નીચે જે સંખ્યા આપેલી છે આના ડિવાઈડમાં જ છે એટલે અહીંયા ડિવાઈડની નિશાની આપી દીધી છે અને આની વેલ્યુ આપણે અહીંયા સાઈડમાં મૂકી દીધી છે જેથી કરીને દાખલો ગણવામાં સાદુરૂપ આપવામાં આપણને એકદમ આસાની રહે એટલા માટે અહીંયા સાઈડમાં ડિવાઈડની નિશાની કરી નાખી છે। હવે જો અહીંયાથી આપણે એનો એલસીએમ લેશું એટલે કે છેદનો લસા તો 2 × 2 અને અહીંયા સુધી લાઈન ખેંચી અને અહીંયા 2 મૂકી દેવાના છે માઇનસ 2 / √3। હવે અહીંયા ભાંગાકારની નિશાની જે મૂકી દેવાની છે 2 / √3 છે એ મૂકી દેવાનું છે। હવે જો અહીંયા પાછી ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું છે તો જો અહીંયા 1 છે 1 રહેશે અને 2 × 1 = 2 અને અપોનના અંદર અહીંયા 2 મૂકી દેવાના છે। હવે અહીંયા આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું છે તો પહેલાં 2 ને 1 તો કે 3 અને 3નું આ વર્ગમૂળમાં 3 સાથે ગુણાકાર એટલે કે 3 √3 અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ આ બંનેનો મલ્ટીપ્લાય કરવાનું છે તો 2 × 2 = 4 અને અપોન છેદની અંદર આ બંનેનો અહીંયા ગુણાકાર કરવાનું છે અને મૂકી દેવાનું છે જેને એલસીએમ કહેવામાં આવે છે લસા કહેવામાં આવે છે કે 2 √3 અને અહીંયા મૂકી દેવાનું છે અહીંયા ડિવાઈડની નિશાની જે મૂકી દેવાની છે। હવે જો અહીંયા અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કરશું તો અહીંયા 2 × 2 = 4 એટલે કે 2 × 2 = 4 પ્લસ કરીને અહીંયા 2 ને 1 = 3 અને 3 √3 સાથે ગુણાકાર અને છેદની અંદર 2 √3। હવે અહીંયા વચ્ચે ભાંગાકારની નિશાની આપેલી છે અને અહીંયા બંને બાજુ 2 √3 / 3 / 2 √3 આપેલા છે એટલે સેમ છે એટલે આવડી જશે। હવે બાકી શું રહ્યું તો કે 3 √3 − 3 − 4 અને હવે જો ભાંગાકાર છે ને એટલે આપણે આને છેદમાં અહીંયા મૂકી દઈએ છીએ તો અહીંયા 3 √3 − 3 + 4 અને આપણે ફેરવીને અહીંયા મૂક્યું છે કારણ કે અહીંયા ઉપર 3 √3 પહેલાં આપેલા છે એટલે અહીંયા પણ આપણે આને પ્લસની અંદર આપણે એનો સાઈડ હેરફેર કરી શકીએ તો એના માટે અહીંયા આપણે મૂકી દીધું છે। હવે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે એવો રૂલ્સ છે કે અંડરરૂટની અંદર કોઈ નંબર હોય છેદની અંદર તો એને આપણે હટાવવા માટે શું કરવાનું તો કે એક યોગ વિયોગની રીતનો ઉપયોગ કરવાનો છે એટલે કે અહીંયા પ્લસવાળો નંબર આપેલું હોય તો એનું આપણે અહીંયા માઇનસ કરી અને ઉપર નીચે મૂકવાનું છે તો જો અહીંયા 3 √3 + 3 + 4 આપેલા છે તો અહીંયા આપણે પ્લસ આપેલું છે તો આવું માઇનસવાળું અહીંયા આપણે મૂકી દીધું। હવે જો આ બંને સેમ છે બંને સેમ છે એટલે કે એનો મતલબ શું છે કે આ 2 વાર છે 3 √3 − 3 − 4 અને અહીંયા પણ 3 √3 − 3 − 4 બે વખત છે એટલે બ્રેકેટ કરીને ઉપર સ્ક્વેર મૂકી દીધું અને અહીંયા આપણે બે પૂર્ણવર્ગના તફાવતની રીતનો સૂત્ર એટલે કે a + b અને બીજા બ્રેકેટમાં a − b = a² - b² એ રૂલ્સના આધારે આપણે અહીંયા ભેગા કરશું એને એટલે પહેલી સંખ્યાનો સ્ક્વેર અને માઇનસ બીજી સંખ્યાનો સ્ક્વેર। હવે જો અહીંયા જે આપણે આગળ ધોરણ 8ની અંદર આપણે શીખી ગયા છે કે a − b² = a² - 2ab + b² એ આઈડેન્ટિટીના આધારે આપણે આને અહીંયા છૂટા પાડવાના છે એટલે કે પહેલી સંખ્યાનો સ્ક્વેર માઇનસ અહીંયા 2 જ મૂકવાના પછી પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા એટલે આ બંને બાજુ બાજુમાં જો અહીંયા મેં મૂકી છે અહીંયા પ્લસ કરી અને પછી બીજા નંબરની જે સંખ્યા છે એનો સ્ક્વેર કર્યો છે એવી રીતે છેદની અંદર નીચેની સાઈડમાં જે આપણે 3નો વર્ગ તો અહીંયા 9 મૂક્યા છે અને વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે કે 3 મૂક્યા છે ઓછા 4નો વર્ગ એટલે કે અહીંયા 16 આવશે। હવે જો અહીંયા આપણે કઈ રીતે સાદુરૂપ આપીએ છીએ તો કે 3નો વર્ગ તો કે 9 ગુણ્યા કારણ કે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે કે 3 આવશે અહીંયા માઇનસ હવે આ 3 એ 3નો ગુણાકાર કરવાનું છે જો 2 × 3 = 6 અને 6 × 4 = 24 એટલે કે 2 × 3 = 6 અને 6 = 24 અને વર્ગમૂળમાં 3 છે એ એમને એમ રહેશે પછી અહીંયા પ્લસ કરી અને 4નો સ્ક્વેર તો કે 16 હવે જો અહીંયા 9 × 3 = 27 પછી અહીંયા 24 √3 + 16 એને એમને એમ રહેવા દીધા છે હવે અહીંયા બંનેનો છેદની અંદર ગુણાકાર કર્યો છે 9 × 3 તો કે 27 − 16 એટલે કે 9 × 3 = 27 − 16 હવે અહીંયા ઇઝિક્વલની નિશાની અને ખાસ ધ્યાન રાખવાનું છે દાખલો ગણતી વખતે કે દરેક સ્ટેપમાં ઇક્વલની નિશાની જે આપેલી છે એ તો કરવાની જ આ ભૂલાય નહીં આ ખાસ ધ્યાન રાખવાનું છે। હવે જો 27 + 16 અહીંયા આપેલા છે એટલે કે 27 + 16 એટલે કે 43 થશે માઇનસ 24 √3
थ्री एने एमने रहवा देवाना छे अने अहींयाथी 27 माथी 16 ने माइनस करवाना एटले 11 वधशे तो आ आपणो अहींया आंसर आपणने मळशे। आ वीडियो जो एक वक्त जोवाथी न समझाय तो आने वारंवार जो अने समझवाना प्रयत्न करो, चोक्कस एक समय एवो आवशे के आ दाखलो तमने समझाई जशे ने आवा अनेक दाखला आवशे तमारी सामे तो तमे एने ताकातथी गणी शकशो अने परीक्षामां पण आ टाइपना दाखला पूछाय छे तो आ परफेक्ट दाखलो तमे गणी शकशो। जो तमने अमारो वीडियो गमे तो लाइक करो, शेर करो अने सब्सक्राइब करो।